નમસ્કાર મિત્રો શિક્ષક બનવા માટે નિયમો ચેન્જ થતા જાય છે જે નવી શિક્ષણ નીતિ બે હજાર ઓગણીસ આવી છે એની અંદર શિક્ષક બનવા માટેની સૂચિત ભલામણો જે કરવામાં આવી છે એ જોઈએ આપણે શાળાઓમાં શિક્ષક અને કોલેજોમાં અધ્યાપક થવા માટેના કડક ધોરણો સૂચવાયા છે આ મિત્રો શિક્ષકની ગુણવત્તા સુધરે એના માટે સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ લાવવામાં આવી રહી છે સૌ પ્રથમ તમને કહી દઈએ કે શિક્ષક બનવા માટે કસોટીના છ તબક્કામાંથી શિક્ષકે પસાર થવું પડશે હિન્દી અંગ્રેજી ગણિત મનોવિજ્ઞાન જેવા વિષયો સાથે ટેટ જે છે એ પાસ કરવી પડશે મિત્રો આટલા દિવસ આપણે ટેટ ટાટ ટુ આપતા હતા તેની અંદર કોઈ માઇનસ પદ્ધતિ નહોતી પરંતુ હવે ત્રણ ખોટા જવાબે એક ગુણ કપાશે પરીક્ષા લીધા પછીના તબક્કે જે વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું હોય તેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીની પરીક્ષા પાસ કરવી પડશે એ પરીક્ષા આપ્યા બાદ સફળ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાશે ઇન્ટરવ્યૂની અંદર જે ઉત્તીર્ણ થનાર છે એ ઉત્તીર્ણ થનારને વર્ગખંડમાં પ્રત્યક્ષ ભણાવવાનું સોંપાશે અને તેનો વિડીયો બનાવી મિનિસ્ટ્રીની અંદર મોકલવામાં આવશે પ્રત્યેક તબક્કામાંથી પસાર થનારને જ નોકરીમાં લેવાશે મિત્રો નોકરીમાં નોકરીનો જે પ્રથમ ત્રણ વર્ષનો સમયગાળો છે એ અજમાઈશ રહેશે તેમાં પણ શિક્ષકના શિસ્ત ગુણવત્તા રાષ્ટ્રીય ભાવના વગેરેમાં ઉણા ઉતરનારને વૃક્ષ મળશે એટલે કે એમને છૂટા કરવામાં આવશે દરેક શિક્ષક શિસ્ત ગુણવત્તાવાળો અને રાષ્ટ્રીય ભાવનાથી જોડાયેલો હશે તેમને જ રાખવામાં આવશે મિત્રો એમાં અગત્યનો પોઈન્ટ છે કે શિક્ષકની નોકરી જે છે ફિક્સ પગારી કે કરાર આધારિત નોકરીના બદલે પૂર્ણ પગારવાળી નોકરી હશે અને રૂપિયા અડસઠ હજારથી પગારનો પ્રારંભ થશે શિક્ષણની ગુણવત્તા વધારવા માટે ગુણવત્તાવાળા શિક્ષકોને સરકાર પૂરો પગાર આપવા માગે છે શિક્ષક બનવા માટેની બી એ પરીક્ષાની સમયમર્યાદા મિત્રો બે હજારને પચીસ સુધી રાખવામાં આવી છે પછીથી ચાર વર્ષના અભ્યાસક્રમવાળી શિક્ષક તાલીમ બનશે બે વર્ષની ડીએલડીના શિક્ષક તાલીમની અસ્તિત્વ સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે